જો આપણે પૃથ્વી વિશે હવે આપણું જે ચેપ્ટર છે કે આપણું ઘર પૃથ્વી, એના વિશે હવે આપણે આખા ચેપ્ટરમાં જોઈશું. તો પૃથ્વી જે છે, આપ સૌ જાણો છો કે એનું સ્થાન જે છે સૂર્યમંડળમાં એ કયા બે ગ્રહોની વચ્ચે છે? શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે. પૃથ્વી ઉપર વાતાવરણ છે, ત્યાં ઋતુઓ થાય છે, બરાબર, સજીવ સૃષ્ટિ છે. હવે પૃથ્વીની વાત કરીએ તો સામાન્ય રીતે એનો આકાર છે ને ગોળ છે, ફૂટબોલના દડા જેવો ગોળ. ઘણા વર્ષોથી જ્યારથી ટેલિસ્કોપ નહોતા, બરાબર, આપણા શાસ્ત્રોમાં પણ એનું વર્ણન હતું કે પૃથ્વી ગોળ. હવે આકાર ગોળ, પરંતુ બંને ધ્રુવોથી થોડીક ચપટી છે. એટલે આમ ગોળાકાર ખરો, પણ એટલો ગોળાકાર નહીં. એ દડાને તમે સહેજ દબાવો ને, પ્રેસ કરો ને, તો થોડોક ચપટી આકાર છે. એટલે કે આ ધ્રુવ છે પૃથ્વીના બે ધ્રુવ, જેને ઉપરનાને કહેવાય ઉત્તર ધ્રુવ, નીચેનાને કહેવાય દક્ષિણ ધ્રુવ. તો એ પૃથ્વીથી આમ થોડોક ચપટો છે, એટલે ધ્રુવોથી જે છે ને આમ ચપટો થાય છે. તો આમ ચપટો થાય એટલે આ જે વિષુવવૃત કહેવાય ને, વચ્ચેથી જે પસાર થાય ને, વિષુવવૃત આપણે શીખીશું, એથી ઉપસેલો છે, બરોબર. આમ ચપટો છે અને આમ ઉપસેલો છે. એટલે કે નારંગી જુઓ, નારંગી તમે જુઓ ને તો થોડીક ચપટી હોય, ઉપર જે એને જે મેઇન જ્યાંથી તોડેલી હોય ત્યાંથી આમ ચપટી હોય અને ઘેરાઓ ફૂલેલો હોય. એટલે આકાર ગોળ, બંને ધ્રુવોથી થોડીક ચપટી એટલે કે નારંગી જેવી, અને વિષુવવૃત આગળ થોડીક ફૂલેલી. હવે આવું તો વર્ષોથી ખબર હતી, પરંતુ પ્રોપર એનો પ્રૂફ ક્યારે ખબર પડે? તો પૃથ્વી ઉપરથી તો ખબર ના પડે ને. પૃથ્વી ઉપરથી કેવી રીતે નક્કી થાય કે આ ગોળ છે? હે, તમને બધું લાગે કે સાહેબ પૃથ્વી ઉપર તો ગોળ હોઈએ તો આપણે બધા ગબડી ના પડીએ, બરાબર. તો એ જ્યારે ચંદ્ર ઉપર માનવ પહોંચ્યો તો તે વખતે ત્યાંથી ફોટા, અથવા તો ત્યાં યાન પહોંચ્યા તો ત્યાંથી પૃથ્વીના ફોટા પાડ્યા, તો હવે તો ખબર પડે ને કે પૃથ્વી એકચ્યુઅલી કેવી છે. તો ત્યાંથી જ્યારે ફોટા પાડ્યા ત્યારે આપણો પૃથ્વીનો ગોળો દેખાયો, કે ઓહો કેટલો સરસ રમણીય, હે, નારંગી આપણો ગોળો છે આખો, ખરસ નીલા રંગનો, ફાઇન. તો ત્યાંથી દેખાયો એટલે હવે નક્કી થઈ ગયું કે ભાઈ પૃથ્વીનો આકાર આવો ગોળ છે. પૃથ્વીને બે ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. હવે બહુ જ અગત્યની વાત, આ ઉત્તર ધ્રુવ જે છે ને કમ્પ્લીટ, એનો જે પોઈન્ટ, ત્યાં એક સીધો આકાર ને આકાર તમે એક કલ્પના કરો કે આવી કોઈ એક રેખા છે, ત્યાં એક સ્ટાર આવેલો છે. કમ્પ્લીટ આ ઉત્તર ધ્રુવની સીધમાં એક તારો આવેલો છે. એ તારાને કયા નામ આપેલું છે? ધ્રુવ તારો. હવે ભાઈ ધ્રુવ નામ કેમ આપેલું છે એને? તો કે તમને ખબર છે, ધ્રુવ નામનો એક સરસ નાનો બાળક હતો, એને વર્ષોના વર્ષો સુધી ભગવાનને રાજી કરવા માટે એક પગ ઉપર રહીને આ રીતે એને શું કરી? તપસ્યા કરી. અને નિશ્ચિંત વાવાઝોડા આવ્યા, ગમે તેટલા રાક્ષસો આવ્યા, તોફાનો આવ્યા, પરંતુ એ અડગ રહ્યો. એટલે એવું કહેવાય ને કે ધ્રુવ જે છે અડગ રહ્યો, એથી ખસ્યો નહીં. એટલે એનું નામ પડ્યું ધ્રુવનો તારો. બધા તારા ખસે, ધ્રુવનો તારો ખસતો નથી. હવે એકચ્યુઅલી વૈજ્ઞાનિક રીતે જોઈએ, આપણે ભૌગોલિક રીતે જોઈએ તો તારાઓ તો કોઈ ખસતા જ નથી, પણ પૃથ્વી આમ ફરે છે. આમ પૃથ્વી આમ ફરે છે, જો પૃથ્વી આમ ફરતી હોય એટલે બધા તારાઓ આપણને આમથી આમ આવતા લાગે કે ભાઈ ચલો સૂર્ય પોતે ફરે છે, પરંતુ એટલીમાં ખબર નથી પડતી કે પૃથ્વી ઉપરથી, બરોબર. પણ રોજે રોજ આટલું બધું ફરે છે કેવી રીતે? આમ રોજ ઉગે છે ને, રોજ હાથમાં છે, રોજ ઉગે છે ને, રોજ હાથમાં, તો કેવી રીતે? તો કે પૃથ્વી 24 કલાકમાં આમ પોતાની ધરી પર ભ્રમણ કરે. એટલે અહીં બધી વસ્તુ આપણને આમ જતી દેખાય, પૃથ્વી આમ ફરે, વસ્તુ આમ જતી દેખાય. આપણે ટ્રેનમાં બસમાં જઈએ ને તો વૃક્ષો બધા, બસ આમ જાય, વૃક્ષો બધા આમ જતા લાગે કે જો બધા વૃક્ષો ગયા, પર્વત ગયો, માણસ ગયા. એવી રીતે પૃથ્વી આમ ફરે છે, તો બધા જ તારાઓ અને ગ્રહો આપણને આમ જતા દેખાય. પણ આને નથી દેખાતો, કેમ? તો કે છે ભાઈ, આ જે છે ને કમ્પ્લીટ ઉત્તર ધ્રુવની, ઉત્તર ધ્રુવ જે પોઈન્ટ છે ને, ત્યાં તારો આવેલો છે. એટલે પૃથ્વી આમ ફરે તો બધા આમ આવે, પણ આ કેવી રીતે આવે? આ તો ત્યાંનો ત્યાં જ રહે. જો પૃથ્વી બધી બાજુથી ફરે ને તો પણ એ તારો તો ત્યાંનો ત્યાં જ રહે. એટલે એને શું નામ આપ્યું? ધ્રુવનો તારો. કે ભાઈ તપસ્યા કરે, અડગ છે ધ્રુવ. ક્યારે? દ્રઢતા એટલી હતી કે એને જે તપ કર્યું એક પગે ઉભા રાખીને વર્ષો વર્ષ ભગવાનને રીઝવવા માટે, પણ એ અડગ રહ્યો, સહેજે હિંમત હાર્યો નહીં અને
માયુસ ના થવું અને તપ ના છોડવું, એવી રીતે ધ્રુવનો તાર એટલા માટે નામ આપ્યું, ત્યાં સ્થિર છે, એ બદલાતો નથી. હવે આ ધ્રુવનો તારો છે ને, આ ઉત્તર જો પૃથ્વીના બે ગોળાર્ધ, આ નીચેનો વિષુવૃત્તથી નીચેનો દક્ષિણ ગોળાર્ધ કહેવાય અને વિષુવૃત્તથી ઉપરનો ઉત્તર ગોળાર્ધ કહેવાય, બરાબર. આ ગોળાર્ધ એટલે ગોળાનો અડધો, આ જે આખો ગોળો છે એમાંથી નીચેનો અડધો દક્ષિણમાં છે, એટલે દક્ષિણ ગોળાર્ધ અડધો, ગોળાનો અડધો, અને ઉપર ગોળાનો બીજો અડધો, તો આ ઉત્તર ગોળાર્ધ કહેવાય, આ દક્ષિણ ગોળાર્ધ કહેવાય. હવે સ્ટાર જે છે ને, એ આ તારો ઉત્તર ધ્રુવ તરફ છે, એટલે ઉત્તર ગોળાર્ધમાંથી જ દેખાય, અહીંથી તમે જોવા જાવ તો નહીં દેખાય, એટલે પૃથ્વી છે ને આમ નીચેને અહીંથી તમે જોવા જાવ તો પૃથ્વીથી ના દેખાય ને, એટલે ઉત્તર ગોળાર્ધમાંથી જ જોઈ શકાય, દક્ષિણ ગોળાર્ધમાંથી આ તારો જોઈ શકાતો નથી. હવે તમારે જોવો છે કે સાહેબ આ તારો જોઈએ ક્યાં છે, તો છે ને તમે મમ્મી પપ્પાને બા દાદાને ખબર હશે કે આકાશમાં છે ને સપ્તર્ષિ તારાનું ઝુમખું દેખાય છે, બહુ ફાઇન સ્ટાર આકાશમાં જુઓ છો. અત્યારે તો વાદળછાયું વાતાવરણ છે, પણ જ્યારે શિયાળામાં ખુલ્લું વાતાવરણ હોય, વાદળ ના હોય, ત્યારે આવો છે ને પ્રશ્નાર્થ જુઓ, 1, 2, 3, 4, 5, 6 અને 7 આવો આમ પ્રશ્નાર્થ કર્યો હોય ને, આપણે આપણા પ્રશ્નાર્થ કરીએ ને, આવો પ્રશ્નાર્થ કરેલો હોય એવું ઝુમખું દેખાશે, બહુ સરસ. અને એમાં આ બે જે તારા છે ને શરૂઆતના, એ તારાથી તમે આમ સીધમાં જોશો ને આગળ, એટલે એકદમ ચમકીલો એક તારો દેખાશે, એ તારો એ ધ્રુવનો તારો છે. અને પહેલાના જમાનામાં જ્યારે આવા બધા નકશા ને બધું નહોતું, બરોબર, ત્યારે બધા નકશા ને બધું આવી ગયું છે, તો તે વખતે હોકાયંત્ર પણ નહોતું, તો તે વખતે સમુદ્રની અંદર જે જહાજો જતા હતા ને, એ બધા અથવા તો કોઈ વ્યક્તિ પર્વતો પર અથવા તો રણમાં જ્યારે જતો ત્યારે તો કોઈ ગ્રાફ જ નહીં, બરોબર. તો તે વખતે આ ધ્રુવના તારાને જોઈને જતા હતા કે ભાઈ આ ઉત્તર ધ્રુવ છે, આ ઉત્તર દિશા, હા, એનાથી વિરુદ્ધ હોય તો દક્ષિણ દિશા, એને ખબર પડે કે ઉત્તરમાં જઈ રહ્યો છું કે દક્ષિણમાં જઈ રહ્યો છું, બરોબર. તો એનો ઉપયોગ કરતા હતા. તો આ પૃથ્વીનું એકદમ બેઝિક વસ્તુ છે. હવે તો અત્યારે પૃથ્વીનું વજન કેટલું એ પણ ખબર છે, હા, એ કે તમને એવું લાગે કે સાહેબ પૃથ્વીનું વજન કયા ત્રાજવાથી તોડ્યું હશે, તો તમારે આવશે 9-10માં આગળ ભણશો ને, એમાં પૃથ્વીનું વજન કેવી રીતે નક્કી કરવામાં આવ્યું એ પણ ખબર પડશે, પૃથ્વીની ઘનતા કેવી રીતે નક્કી કરવામાં આવી એ ડિટેલમાં તમને આગલા ધોરણમાં જાણવા મળશે. હવે આ જનરલી વાત હતી પૃથ્વીની, આપણે બહુ જ ડિટેલમાં હવે આપણે શીખીએ છીએ.